હાલમાં સમગ્ર વિશ્વને કોરોના વાયરસના બરડામાં સંપડાયેલા છે ત્યારે સતત 4 માસથી બનાસકાંઠા જિલ્લાની પાંજરાપોળ અને ગૌશાળાની હાલત પણ દિન પ્રતિદિન દયનીય બની જાય છે અને હજારો પશુના દાતા થકી મળતું દાન પણ કોરોના વાયરસને લઈ બંધ થઈ જતા પાંજરાપોળના સંચાલકો પણ દીવામાં દીવાદાર બની ગયા છે ત્યારે આજે જિલ્લાના પાંજરાપોળ અને ગૌશાળાની બેઠક લાખણી તાલુકાના ગેડા ગામે મળી હતી આ બેઠકમાં અનેકવાર રાજ્ય સરકારને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ના મળતા ના છૂટકે પાંજરાપોળ સંચાલકો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે અને આગામી ગણેશ ચોથના બીજા દિવસેથી ઉગ્ર આંદોલન શરૂઆત કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લાની વિવિધ ગૌશાળા પાંજરાપોળ પોતાના વિસ્તારની સરકારી કચેરીમાં પશુ છોડવામાં આવશે તેવું રણસિંગુ ફૂંકવામાં આવ્યું હતું ત્યારે હવે હજારો પશુ આગામી સમયમાં સરકારી કચેરીમાં ઘૂસી જશે બનાસકાંઠાની ગૌશાળા અને પાંજરાપોળની એક મિટિંગ આજે ગેડા ખાતે મળી હતી બધા જ લોકોએ સરકાર દ્વારા જે પ્રકારે ભૂતકાળમાં 25 રૂપિયાની સબસિડી અથવા તો એક આંશિક રાહત સહાય જે આપવામાં આવતી હતી એ કોરોનાના કારણે શરૂ કરવામાં આવી હતી ફરીથી બંધ કરી દેવામાં આવી છે હવે એ સહાય ન આપવામાં આવે તો પશુઓ ટપોટપ મરવાની શરૂઆત થશે અને સરકારે 2 મહિનાથી હાથ ઊંચા કરી દીધા છે કોઈને પણ સહાય આપવામાં આવતી નથી આ સ્થિતિમાં પશુઓને જીવાડવા અઘરા બન્યા છે એટલે અમે આજે બધી જ ગૌશાળા પાંજરાપોળોએ નક્કી કર્યું છે કે ગણેશ ચતુર્થી સુધી રાહ જોવામાં આવશે અને જો ગણેશ ચતુર્થી સુધીમાં સરકાર આ જાહેરાત ન કરે કેમ કે અમે ભૂતકાળમાં સરકારને ખૂબ વખત લખ્યું છે આવેદનપત્ર આપ્યા છે કલેક્ટરને મળ્યા છે 182 ધારાસભ્યોને લેટર લખ્યા છે આ બધું જ કરવા છતાં આજ સુધી કોઈ સહાય મળી નથી એટલે ગણેશ ચતુર્થી સુધી રાહ જોઈશું અને ગણેશ ચતુર્થી સુધીમાં જો સરકાર દ્વારા ફરીથી આ ગૌશાળા પાંજરાપોળોની સહાય શરૂ કરવામાં નહીં આવે તો પંચમીથી આ બધા જ પશુઓ લઈ અને કલેક્ટરને મામલતદાર ઓફિસમાં બેસીશું અને ત્યાં પશુઓ દ્વારા સરકારમાં આ વાત પહોંચાડવાની કોશિશ થશે શાંત ચિત્તે અને શાંત માર્ગે ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન પાંજરાપોળોનું આંદોલન ગૌશાળાઓનું આંદોલન એ મામલતદાર અને કલેક્ટર ઓફિસમાં જઈને કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લાની પાંજરાપોળ અને ગૌશાળાઓની આજે એક મિટિંગ બજરંગ ગૌશાળા ગેડા ખાતે મળેલ હતી જેની અંદર સરકાર તરફથી મે અને એપ્રિલ માસમાં જે સહાય મળી છે બાકીની સહાય કોરોના સમયની મળી નથી જેથી કરી અને પશુઓને ઘાસ ખવડાવવાનું ઘણી તકલીફ પડતી હોવાના લીધે આજે એક જ પાંજરાપોળ અને ગૌશાળાવાળા નિર્ણય ઉપર આવ્યા છે કે ગણેશ ચતુર્થી સુધી સરકાર જો આ બાબતે વિચારી અને જૂન અને જુલાઈની જો સહાય ન ચૂકવે તો પોચમથી કરી અને બધા પશુઓને હાઈવે અને સરકારી કચેરીમાં લઈ જાય અને ત્યાં આગળ રાખવા અને સરકારની જવાબદારી શું છે એનું ધ્યાન કરવા માટે આજે ચોક્કસ રણનીતિ કરવાનું નક્કી આવી છે અને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળો એક મંચ ઉપર આવી અને ગાયો માટે સરકાર સહાય ન ચૂકે ત્યાં સુધી ચક્કાજામ કરવા માટેની આજે જાહેરાત કરવામાં આવે છે શું નામ તમારું પટેલ દેવાભાઈ રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા